સમજો અને તોથી મોટો દુશ્મન આ દુનિયામાં તમારો કોઈ. તમે મોટા ભાગની તમારી દુશ્મન આવડ છે ના, જો અને તો માંથી થશે, જો એ આમ કરશે તો આમ થઈ જશે. રાજાનો પિત્તો ગયો, લાકડીએ લાકડીએ ધીમી નાખ્યો છે. શરૂઆતમાં તો ઓલા લાકડીનો માર બહુ લાગ્યો, આગળ જતા એને લાકડીઓ ખાતા ખાતા એના મનને જરાક હાઈટ પર રહી ગયો અને પછી ખડખડાટ હસવા લાગ્યો. રાજા વિચારમાં પડી ગયો, આ હસે છે કે હું મારું શું તોય. રાજા બે મિનિટ ઉભો રહી ગયો તો ઉભા રહેલા રાજાની લાકડી એને લઈ લીધી. હવે રાજા ડરવા માંડ્યો, ક્યાંક લાકડીથી મને ઢીબી ન લાગે, પણ આખું આખું જોયું પિક્ચર બદલાઈ ગયું. એને લાકડી લઈ અને બાકીની જે 23 બહેની હતી ને દબા ધબ ફોડી નાખી. તમે આવું ન કરતા હો ભાઈ, આખું હવે આશ્ચર્યમાં પડવાનો વારો કોનો આવ્યો કે આ શું કરે છે હજી બોલે. પેલા તો એવી વિંજી નાખી, એક તો વિંજી એવી ગોળ ગોળ એટલે રાજા દૂર જ રહે, અને એ દૂર રહ્યો એમાં તો એને તેવી તેવી ને ફૂકા બોલાવી દીધા. અને પછી હજી હસે છે, ખડખડાટ હશે આ કરે છે. રાજાને ત્યાં શાંત પડે એટલે પૂછવું આ શું કર્યું. બોલો અડધા કલાકે શાંત થયો. રાજા કહે પણ આ શું કર નાખ્યું તે. રાજન 23 જણાને બચાવી લીધા. હું તમે આજે મેં બરણી ફોડી નાખી એટલે તમે તો મને રિટાયરમેન્ટ આપી દેવાના છો, પાણી ચોપકડા આપી દેવાના છો, આવતીકાલે કોઈક બીજાને તમે રાખવાના છો. અને માણસ છે, ભૂલ તો થવાની જ, આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે આમાંની એક બરણી એના હાથે ફૂટશે એટલે તમે એને ઠોકવાના છો. તો આ 23 જણા લાકડી ખાય એના કરતા આજે હું આ બધી ફોડી નાખું. હવે લો લાકડી, હવે જેટલું ઠોકવું હોય એટલું ઠોક. રાજાની તો આંખ ખુલી ગઈ, તમારી ક્યારે ખુલશે. બરણી ફૂટે પછી સર્વમ ક્ષણિકમ, સર્વમ. એક દીકરાના હાથે ફૂટી જાય તો કાંઈ પ્રોબ્લેમ નહીં, એક માણસના હાથે ફૂટે તો પ્રોબ્લેમ. ચલો હજી જરાક આ ચિંતનમાં આપણે આગળ વધીએ. શરૂઆતમાં મેં તમને એટલું જ પૂછ્યું તો તમે કીધું સાહેબ એક્સપેક્ટેશન છે કે આ ચીજ લાંબી ચાલવી જોઈએ, બરાબર છે. 500 રૂપિયાનું ફ્લાવર વાસ લઈ આવ્યા ચાઇનાથી, બધું ચાઇનાનો જ માલ હોય પાછો, તો જ ફૂટી જાય ને જલ્દી. તમારો ફ્લાવર વાસ તમે સરસ રીતે ગોઠવીને ગયા હતા અને સાંજે આવ્યા ત્યારે સમાચાર મળ્યા માણસના હાથે ફૂટી ગયું. જુઓ હવે તમને જુદી રીતે બતાવું, બરાબર છે. બીજા દિવસે માણસના હાથે નહીં, દીકરાના હાથે ફૂટી ગયું. અને ત્રીજા દિવસે માણસે નહીં, દીકરાના હાથે નહીં, ઘરવાળીના હાથે ફૂટ્યું છે. વોટ ઇઝ યોર રિએક્શન? નયા હસીને કાઢી નહીં નાખતા પ્લીઝ. ઘરવાળીનું નામ આવે ને ત્યારે તમને હસવાનું જ ચાલુ થઈ જશે. બોલો આ ત્રણ જણાના હાથે ફૂટે, વોટ ઇઝ યોર રિએક્શન? શું કીધું? માણસના હાથે ફૂટે તો ગુસ્સો આવે, ઠોકી દો, કાં તો રવાનો કરી દો, યા તો કહી દો કે તારા પગારમાંથી આટલા, બરાબર. એક્સ્ટ્રીમ પર આવી જાઓ તો દીકરાના હાથે ફૂટે તો નહીં. તમે બોલો ભાઈ, અમારે તો આવું કઈ થતું નથી. હા બીજું લઈ આવશું એમ, રેવા દો ને. હવે બોલાવું તમારા દીકરાને. એ મફતમાં નથી આવતું આ, શરૂ થાય કે નહીં અહીંયા, અહીંયા મહેનત કરવી પડે છે. તમારે ઠીક છે, જલસા છે, ઘેર બેઠા બધું મળી જાય છે. હવે જો બીજી વાર ફૂટ્યું છે ને, ખોટી વાત છે મનીષભાઈ, ક્યાં ગયો મોક્ષ દેખાતો નથી, ઘરે બેસી દીધો. અને હવે નંબર 3, નહીં નહીં બોલો બોલો જયેશભાઈ, શું કીધું, શું કહે, બોલતી પર
ના ના હા અભય ભાઈ બરાબર બોલ્યા, તને કઈ વાગ્યું નથી ને? હવે આચું બોલો, એ જ વખતે છોકરો બાજુમાં ને એના હાથે એકવાર તૂટ્યું હતું અને ઈ આ સાંભળે તો એને હું વિચારા, મારા પપ્પા નથી આ, મને કેમ નામ ને એમને કેમ આમ? એકમાં સજા છે, એકમાં ક્ષમા છે, એકમાં પ્રેમ છે. નોકર સાથે તમારો વ્યવહાર સજાનો છે, દીકરા સાથે તમારો વ્યવહાર ક્ષમાનો છે. ભાઈ આ વખતે માફ કરી દઉં છો, બીજી વાર કરીશ તો નહીં ચલાવું, ક્ષમા. અને પત્ની સાથે અનિત્ય ભાવનાથી જે ભાવિક થઈ જાય એ આત્મા સજામાં ન હોય, ક્ષમામાં પણ ન હોય, બધાની સાથે કયો કયો વ્યવહાર હોય?